नमस्कार, गुड मॉर्निंग, जय श्री कृष्ण। तपोवन ग्रुप ऑफ स्कूल तरफ थी वराछा नरेश ना मारा वहला विद्यार्थी मित्रों ने फरीथी एक વાર જય શ્રી કૃષ્ણ। બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 1 સંચાલન સ્વરૂપ અને તેનું મહત્વ એમાં સંચાલનની વિવિધ સપાટીઓ વિશે ટૂંકમાં માહિતી મેળવીશું। બાળ મિત્રો, સંચાલનની આમ તો જોઈએ તો મુખ્ય સપાટી 3 છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી। દરેકને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। उच्च सपाटी जेने सर्वोच्च सपाटी तरीके ओळखावी शकाय छे, मध्य सपाटी जेने अंदर विविध अधिकारीओनो समावेश थतो होवाथी एने अधिकारीओ अथवा विविध प्रकारना विभाग पड़ता होवाथी विभागीय सपाटी तरीके ओळखवामां आवे छे। अने त्यारबाद त्रीजा नंबरनी सपाटी तळ सपाटी, आ तळ सपाटीने बीजा कार्यकारी सपाटी तरीके ओळखवामां आवे छे। आम संचरणनी मुख्य 3 सपाटी, उच्च सपाटी, मध्य सपाटी अने तळ सपाटी। चलो જોઈએ સૌપ્રથમ પહેલા ઉચ્ચ સપાટી વિશે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌથી પહેલા ઉચ્ચ સપાટી। ઉચ્ચ સપાટીની અંદર સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર નો સમાવેશ થાય છે। અહીં તમે જોઈ શકો છો કે ઉચ્ચ સપાટીની અંદર જે સભ્યોની સંખ્યા છે એની માત્રાને પ્રમાણ સૌથી ઓછું હોય છે। આ ઉચ્ચ સપાટી અંદર શું કાર્ય કરવામાં આવે છે? ઉચ્ચ સપાટીની અંદર મુખ્યત્વે ધંધાના હેતુઓ જે છે એ નક્કી કરવામાં આવે છે, એટલે હેતુઓનું નિર્ધારણ કરવામાં આવે છે। એક ગુણનો પ્રશ્ન પૂછાય, હેતુ નિર્ધારણ એટલે શું? તો ધંધાના હેતુઓ નક્કી કરવા એટલે હેતુ નિર્ધારણ। તો પ્રથમ કાર્ય ધંધાના હેતુનું નિર્ધારણ કરવું, ત્યારબાદ મહત્વના ધંધાના નિર્ણયો લેવામાં આવે છે। ત્યારબાદ અહીં આ જે સભ્યો છે ઉચ્ચ સપાટીએથી મહત્વના હુકમો આપવાનું કામ કરે છે। ઉચ્ચ સપાટીએથી હુકમ મધ્ય સપાટી તરફ જાય છે, મધ્ય સપાટીથી હુકમ તળ સપાટીએ જાય છે। એટલે જો મારે શોર્ટમાં કહેવું હોય તો બાજુમાં દર્શાવ્યા પ્રમાણે હુકમનો દોર ઉપરથી નીચે તરફ જાય છે। જ્યારે એટલે કે ઉચ્ચ સપાટીવાળા હુકમ આપશે મધ્ય સપાટીના અધિકારીઓને, મધ્ય સપાટીના અધિકારીઓ હુકમ આપશે તળ સપાટીના અધિકારીઓ। હવે આ તળ સપાટીના અધિકારીઓ પોતે જે કંઈ કાર્ય થયું હોય તેનો અહેવાલ તૈયાર કરે છે અને આ અહેવાલ તળ સપાટીએથી મધ્ય સપાટીએ, મધ્ય સપાટીના અધિકારીઓ ઉચ્ચ સપાટીએ પહોંચાડે છે। એટલે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં જવાબદારીનો દોર નીચેથી ઉપર તરફ જતો જોવા મળે છે। ફરી એકવાર, હુકમનો દોર ઉપરથી નીચે તરફ અને જવાબદારીનો દોર નીચેથી ઉપર તરફ જતો જોવા મળે છે। હવે ઉચ્ચ સપાટી બાદ વાત કરીએ વિભાગીય સપાટી, મધ્ય સપાટી। મધ્ય સપાટીને કડીરૂપ સપાટી કહેવામાં આવે છે। શા માટે કડીરૂપ સપાટી કહેવામાં આવે છે આપણે એ જોઈએ। ઉચ્ચ સપાટીએથી હુકમ આવે છે મધ્ય સપાટી અને મધ્ય સપાટીના આ અધિકારીઓ પોતાની કુને દ્વારા એ તળ સપાટીના અધિકારીઓને હુકમ પહોંચાડે છે। એ જ રીતે તળ સપાટીએ તૈયાર થયેલો અહેવાલ પ્રથમ મધ્યમ સપાટીએ પહોંચાડે છે અને મધ્યમ સપાટીથી ઉચ્ચ સપાટીએ જાય છે। એટલે કે ઉપરના નિર્ણયો મધ્યમ સપાટીએ પ્રથમ આવે છે, જ્યારે અહેવાલ મધ્ય સપાટીએ પ્રથમ આવે છે, જેથી કરીને આ મધ્ય સપાટી બંને સપાટીને જોડતી એક કડી બનતી હોવાથી મધ્ય સપાટી કડીરૂપ સપાટી તરીકે ઓળખાવી શકાય છે। મધ્ય સપાટીની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? મધ્ય સપાટીની અંદર વિવિધ પ્રકારના અધિકારીઓનો સમાવેશ થાય છે। અહીં કુલ 5 પ્રકારના અધિકારીઓનો સમાવેશ થાય છે। ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, નાણાં અધિકારી અને કર્મચારી અધિકારી। ચલો એ યાદ કેવી રીતે રાખીશું? સૌપ્રથમ ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે, પ્રોડક્શન થાય। આ ચીજવસ્તુનું ઉત્પાદન થયા બાદ આપણે એને બજારની અંદર વેચીએ છીએ, વેચીએ એટલે વેચાણ અધિકારી। સામે વેચીએ તો બીજો પક્ષકાર ખરીદનાર હોય છે, એટલે એ ખરીદ અધિકારી। ખરીદ અને વેચાણની જે પ્રક્રિયા થાય છે એના માટે નાણાંની જરૂર પડે છે, જેને કે નાણાકીય અધિકારી। ત્યારબાદ આ તમામ કાર્ય માટે કોણ સંકળાયેલા છે એની સાથે? કર્મચારી, એટલે આવે છે કર્મચારી અધિકારી। એક ગુણનો શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે વિભાગીય અધિકારીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? ફરીથી આપણે એકવાર જોઈએ, ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, નાણાં અધિકારી અને કર્મચારી અધિકારી। અહીં જે તે અધિકારી છે એની અંદર વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર છે। ઉપર જોયું એ પ્રમાણે તમામે તમામ સંચાલક મંડળ હોય કે મેનેજિંગ ડિરેક્ટર હોય કે જનરલ મેનેજર હોય,
એની પાસે દરેકે દરેક વિષય યાને કે સર્વાગ્રહી કૌશલ્ય હોવું એની પાસે જરૂરી. જ્યારે અહીં જ્ઞાનની વાત કરીએ તો દરેક અધિકારીને પોતાના વિભાગનું જ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. અહીં તમે જોઈ શકો છો કે સત્તા પોતાના વિભાગ પૂરતી મર્યાદિત હોય છે, જ્યારે ઉપર આપણે જોયું એ પ્રમાણે અહીં સંચાલન સૌથી વધુ થાય છે અને વહીવટ સૌથી ઓછો થાય છે. ફરીથી કહું છું, સંચાલન સૌથી વધુ થાય છે. આ જે મેનેજિંગ ડિરેક્ટર છે એ સૌથી વધુ સંચાલન થાય, વહીવટ અહીં ઓછો થાય છે, જ્યારે અહીં સંચાલન અને વહીવટની માત્રા સમતળ પ્રમાણની અંદર જોવા મળે છે. હવે મિત્રો આપણે જોઈશું સંચાલનની તળ સપાટી વિશે. સંચાલનની તળ સપાટી, તળ સપાટીને બીજી ઉપર જોયું પ્રમાણે કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સૌથી અગત્યનો પ્રશ્ન છે, શોર્ટ ક્વેશ્ચન, કે તળ સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તળ સપાટીને બીજા કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. તળ સપાટીની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો તળ સપાટીની અંદર નિરીક્ષક છે, નિરીક્ષક, ફોરમેન અને જોબર નો સમાવેશ થાય છે. આ સપાટીનું કાર્ય શું? તો કે ઉચ્ચ સપાટી દ્વારા જે હુકમ મધ્ય સપાટીને આપવામાં આવે છે અને મધ્યમ સપાટીના અધિકારીઓ જે હુકમ તળ સપાટીને આપે છે, તો એમના જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોનો અમલ કરે છે. અહીં નિર્ણયો લેવાય છે, જ્યારે અહીં લીધેલા નિર્ણયોનો અમલ થાય છે. આ તળ સપાટીનું જે કાર્ય છે બાળમિત્રો, એ સમગ્ર સંગઠનનો એક આધાર પૂરો પાડે છે. આ શોર્ટ ક્વેશ્ચનની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. આપણે ઉપર જોયું કે ઉચ્ચ સપાટીની અંદર જે સભ્યની સંખ્યા છે સૌથી ઓછી હોય છે, અહીં તમે જોઈ શકો છો, જ્યારે અહીં સૌથી ગીચ સભ્યની સંખ્યા જોવા મળે છે. ઉપર આપણે જોયું એ પ્રમાણે અહીં સૌથી વધુ સંચાલન થાય છે અને વહીવટ સૌથી ઓછો થાય છે, જ્યારે તળ સપાટી એકદમ વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે. અહીં વહીવટ સૌથી વધુ થાય છે અને સંચાલન સૌથી ઓછું થાય છે. તો આ બીજો પણ મુદ્દો આપણે જોઈ શકીએ કે અહીં જુઓ તમે સત્તા સૌથી ઓછી છે, જ્યારે અહીં સત્તા સૌથી વધુ છે. તો આ રીતે સમગ્ર આકૃતિની અંદર સંચાલનની ત્રણ સપાટી વિશે આપણને ટૂંકમાં સમજૂતી મળે છે. આખી આકૃતિનું ફરી એકવાર વિહંગાવલોકન કરી જોઈએ બાળમિત્રો. સંચાલનની મુખ્ય સપાટી ત્રણ, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. ઉચ્ચ સપાટીની અંદર સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. એમનું મુખ્ય કાર્ય ધંધાના હેતુઓ નિર્ધારણ કરવું, નિર્ણયો લેવા અને હુકમો આપે છે. અહીં સભ્યની સંખ્યા સૌથી ઓછી છે અને અહીં દરેકે દરેક સભ્યોને સર્વાગ્રહી કૌશલ્યની આવશ્યકતા પડે છે. અહીં દરેકે દરેક સંચાલક પાસે સૌથી વધુ સત્તા હોય છે, સંચાલન સૌથી વધુ અને વહીવટ સૌથી ઓછો થાય છે. ત્યારબાદ મધ્ય સપાટીની અંદર આપણે જોયું કે અહીં પાંચ પ્રકારના અધિકારીઓનો સમાવેશ થાય છે. ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, નાણાં અધિકારી, કર્મચારી અધિકારી. દરેકે દરેક પાસે વિશિષ્ટ જ્ઞાન હોવું જરૂરી છે. અહીં સત્તા પોતાના વિભાગ પૂરતી સીમિત હોય છે. મધ્ય સપાટીને કડીનું સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્ય સપાટી તરફથી હુકમ જાય છે તળ સપાટી. આ તળ સપાટી એ બીજા કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. અહીં મુખ્યત્વે નિરીક્ષક, ફોરમેન અને જોબરનો સમાવેશ થાય છે. અહીં જોઈએ તો સત્તા સૌથી ઓછી હોય છે, વહીવટ સૌથી વધુ, સંચાલન સૌથી ઓછું, સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અહીં સભ્યોની સંખ્યા સૌથી ગીચ જોવા મળે છે. આ તળ સપાટીનું કાર્ય નિર્ણયનો અમલ કરવો, સમગ્ર સંગઠનને એક આધાર પૂરો પાડવાનું કામ કરે છે. અહીં જોઈ શકાય છે હુકમનો દોર ઉપરથી નીચે તરફ જાય છે, જ્યારે અહેવાલ સ્વરૂપે જવાબદારી નીચેથી ઉપર તરફ જાય છે. આ રીતે સમગ્ર સપાટીને ટૂંકમાં આપણે સમજાવી શકીએ છીએ. હવે દરેકે દરેક સપાટીના જે કાર્યો છે એ તમને એચએસસી બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણની અંદર પૂછાય છે, જે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. તો આશા રાખું છું કે આપણા આ નાનકડા એક પ્રયાસની અંદર સંચરણ વિવિધ સપાટીઓને તમે સારી રીતે સમજી શક્યા હશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા એક ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી મારા વહાલા વિદ્યાર્થીઓને વરાછા નરેશના જય શ્રી કૃષ્ણ, જય સ્વામી.